नमस्कार समाचार इन भरूच में हूँ मेघा अग्रवाल आपनो हार्दिक स्वागत करू छु। आप जो रहा छो समाचार इन भरूच। आजना मुख्य समाचार। અંકલેશ્વરમાં ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર બિહારી યુવાનનું 6-7 વખત દુષ્કર્મ। ગર્ભ રહી જતા માતાને હેવાન પર પ્રાંતિના કૃત્યની જાણ થતા પોલીસ ફરિયાદ। ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડતી પોલીસ। અંકલેશ્વર પંથકમાં સતત 4th દિવસે તસ્કરોનો આતંક। પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો ઘર સાફ કરી ગયા। સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 2.98 લાખ ઉપરાંતની ચોરી। पठाण फिल्मों एकता एज लक्ष्य संगठन द्वारा विरोध। आवेदन पत्र पाठवी रजूआत। पठाण फिल्म ना विरोध करी एकता एज संगठन द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं। पूरसा गामना खेडूतोने कपासना पोषणक्षम भावना मळता रोषे भराया। वेपारी अलग अलग भाव करता खेडूतोमां रोष। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીના વેચાણ અને હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળી પતંગોના વેચાણ સામે વિરોધ। અંકલેશ્વર શહેરમાંથી પરપ્રાંતીય બિહારી યુવાને ઘરે મોબાઈલ ચાર્જ કરવા આવતી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે। અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરી મોબાઈલ ચાર્જ કરવા નજીકમાં રહેતા મૂળ બિહારના સાહિલ ફિરોજ અંસારીના ઘરે જતી હતી। આ હવસખોરી સગીરાની એકલતાનો લાભ લઈ ગત જુલાઈથી તેની સાથે દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું હતું। નવેમ્બર સુધીમાં આ હવસખોરે બળજબરીથી 6-7 વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો। દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યો હતો। નરાધમ સામે માતાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તે દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરમાં રહેતો સાહિલ ફિરોઝ અંસારીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સાહિલ ફિરોઝ અંસારી કે જે મૂળ મધુબની જિલ્લો બિહારના અને અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારમાં રહેતા હોય તેમના દ્વારા ભોગબંધાર માઇનોર દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી તેની એકલતાનો લાભ લઈ બળજબરી કરી તેને સાથે શરીર સંબંધ બાંધતા 21 અઠવાડિયાનો ગર્ભ રહેલ જે બાબતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 370 તથા પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સીસની કલમ 4 અને 6 મુજબ ગુનો દાખલ કરી હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। અંકલેશ્વરના નિત્યાનંદ હોસ્પિટલ પાછળ આવેલ સ્ટેશન રોડ સ્થિત નીલકંઠ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મોતીના હાર અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા 2.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। અંકલેશ્વરના નિત્યાનંદ હોસ્પિટલ પાછળ આવેલ સ્ટેશન રોડ સ્થિત નીલકંઠ સોસાયટીમાં રહેતા પીર મહંમદ બુરહાન પટેલ ગત તારીખ 24 ડિસેમ્બરના રોજ પોતાના મકાનમાં તાળું મારી મકાન બંધ કરી પરિવારજનો સાથે પૂના ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હતા અને તેઓની દીકરી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોકરી ઉપર ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા તેમજ મોતીના હાર મળી કુલ રૂપિયા 2.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પંથકમાં શિયાળો જામતા ચોરીની ઘટનામાં છેલ્લા 1 અઠવાડિયામાં ખૂબ વધારો થયો છે તેમજ છેલ્લા 1 અઠવાડિયામાં 4 થી વધુ ચોરીની ઘટનાઓ સામે આવી છે। મેરી ચાવી લોક કરકે મેં સાથમે લેકે સામને વાલે કો બતા કે ગઈ થી કે હમ જા રહ્યા ઓર મેરે કામ વાલે કો પતા થા ઓર મેં મેરી લડકી ઉધર સિવ ભરૂચ સિવિલ મેં કામ કરતી લેકિન શુક્રવાર કો સસુરાલ ગઈ થી તો એક ચાવી ઉનકે પાસ થા એક ચાવી મેરે પાસ થા ફિર હમ પૂના ગયે ફિર હમ 26 તારીખ કો મેરી લડકી અમદાવાદ ભરૂચ સિવિલ મેં નોકરી પે આઈ શામ કો 6 બજે કામ સે ઘર પે આઈ ફિર ઉસને વો ગેટ ખોલ કે દરવાજે કે પાસ આઈ તો ઉસકો કુંડા લગા હુઆ થા લેકિન લોક નહીં થા તો ઉસને મુજે ફોન ક્યા કે ફિર અંદર જાકે દેખ કે ઉસકો સબ એસા લગા કે ભાઈ ચોરી હુઆ હૈ તો ઉસને ફિર વો મુજે ફોન ક્યા તો મેરા ફોન લગા નહીં તો મેરે ડ્રાઈવર કો ફોન ક્યા તો મેરે ડ્રાઈવર સે મેરી બેટી કે સાથ મેરી બાત હો ગઈ તો ઉસને બોલા કે મમ્મી આપને ઘર કા એસા એસા હુઆ હૈ તો
उसको वो डर गई थी, तो मैंने मेरे अड़ोस पड़ोस को फ़ोन करके बताया कि भाई मेरे घर पे ऐसा हुआ है, आप थोड़ा पहुंच जाइए वहाँ बच्चे को मिलने। फिर उसने सब वीडियो कॉल ये पे मुझे सब बताया और वीडियो भी निकाल के भेजा, लेकिन उसको सब चीज़ें पता नहीं थी मेरे पास क्या क्या रहता है। तो उसने कंप्लेंट नहीं देते हुए हम लोग 27 तारीख को यहाँ आए और फिर हमने पुलिस कंप्लेंट किया, तो मेरा 4 तोला सोना और 35 तोला चांदी और थोड़ी बहुत अंगूठी बिंगूठी ऐसे सब सामान तो अपने पास रहता ही छोटा मोटा, वो सब चीज़ें मेरी चोरी हो गई। तो मैं पुलिस स्टेशन में कंप्लेंट की है। हाँ, पुलिस आके हमारा वो डॉगी लाके सब चेकिंग करके गए, फिंगरप्रिंट का बाकी है अभी, लेकिन उन्होंने हमारी केयर ली है, बस ऊपर वाला उनको सक्सेस करे। पठान फिल्म ना विरोध करी एकता एज लक्ष्य संगठन द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं छे। एकता एज लक्ष्य संगठन द्वारा पाठवामां आवेल आवेदन पत्र में जणाव्युं छे कि टूंक समय में बॉलीवुड द्वारा पठान फिल्म रिलीज थवा जई रही छे। आ फिल्मना एक सॉन्ग में भगवा रंगना अत्यंत बीभस टूंका कपड़ा पहेरीने अभिनेत्री ने अश्लील वर्तन करता बतावाय छे अने भगवा रंग ने बेशरम रंग तरीके रजू करवामां आव्यो छे, जेने कारणे देशभरमां हिंदुओंनी धार्मिक लागणी दुभाय छे। आ बाबतनो सखत विरोध करी साथे साथे आ फिल्मने रिलीज करवा देवामां न आवे अने फिल्मना बेनर अने पोस्टर पण लगावामां न आवे एवी रजूआत करवामां आवी छे। जो आम छतां पठाण फिल्म रिलीज थाय तो संगठन एमनी सामे कड़क अने आक्रमक पगला लेशे अने ए बाबतनी संपूर्ण जवाबदारी सिनेमा मालिकोनी रहेशे तेवी चीमकी उच्चारवामां आवी छे। पठाण फिल्म सामे भरूचमां पण उठी रहेला विरोध बाद बॉलीवुडनी आ फिल्मनुं भविष्य शुं रहे छे ते जोवू रह्युं। जे पठाण मूवीमां बेशर्म रंगनुं गायन छे जेमां भगवा रंगने बेशर्म रंग तरीके दर्शाव्यो छे अने दीपिका पादुकण जे टूंका वस्त्रो पहेरे छे तेनाथी हिंदुओंनी लागणी भी दुबाय छे અને આપણા કલ્ચરનું પણ અપમાન થાય છે, એમાં જે બીબીસમાં ચેનચાડા ને એ બધું થાય છે એના માટે અમે આ મૂવીનો બહિષ્કાર કરીએ છીએ। અને જો ભરૂચના થિયેટરોમાં આ મૂવી રિલીઝ થશે અને એના પોસ્ટરો લાગશે તો એકતા એક લક્ષ્ય સંગઠન ત્યાં જઈને કાયદાના દાયરામાં રહીને એના પોસ્ટરો ઉતારી લેશે અને આ મૂવીનો વિરોધ કરે છે। જય શ્રી રામ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામના ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા, તેમજ કપાસના વેપારી ઉપર ડબલ ભાવ કરવાનો આક્ષેપ મૂક્યો હતો। વેપારી દ્વારા કપાસનો ભાવ ખેડૂતોને 7400 આપવામાં આવ્યો હતો, જ્યારે અમુક લોકોને 7100 ભાવ આપવામાં આવતા ખેડૂતોએ વેપારી ડબલ ભાવ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેથી એક જ ગામમાં કપાસના બે અલગ અલગ ભાવ બોલતા પુરસા ગામના ખેડૂતો રોષે ભરાયા હતા। પુરસા ગામના ભાગોળે કપાસના વેપારી દ્વારા 7100નું બોર્ડ લગાવતા ખેડૂતો ભાગોળે એકત્રિત થઈ ગયા હતા અને વેપારીની બેધારી નીતિનો વિરોધ કર્યો હતો, તેમજ વેપારી દ્વારા કપાસનો યોગ્ય ભાવ આપવામાં આવશે તો જ અમારો કપાસ વેપારીને આપવામાં આવશે અને જો કપાસનો યોગ્ય ભાવ નહીં આપવામાં આવે તો ભલે અમારો કપાસ ખરાબ થઈ જાય પરંતુ વેપારીને વેચીશું નહીં। વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે કપાસના ઓછા ભાવ મળવાથી અમારી મહેનત અને મજૂરી પણ નીકળતી નથી, વેપારીને કોઈ પણ સંજોગોમાં સસ્તા ભાવે કપાસ આપવામાં આવશે નહીં। અહીંયા ભાવમાં છેતરપિંડી કરવામાં આવે છે, કાલે 74નો ભાવનો બીજા લોકોનો તોયલો, અમુક લોકોનો 71નો ભાવનો તોયલો છે, એટલે અમારી એ માંગ છે કે કાલે જે 74નો ભાવ બીજાનો લીધો છે એ જ ભાવ બીજા લોકોનો બી મૂકવામાં આવે ને ગામમાં રોજ 300 થી 350 ક્વિન્ટલની આવક છે, એટલે અમારા ખેડૂત ભાઈઓને છેતરપિંડી કરવામાં ના આવે એ માટે અમારી માંગ છે। તમે આ ગામની ભાગોળમાં બધો કપાસ ભેગો કર્યો તેને શું કરશો? હવે બે ભાવ કરે ના ચાલે, છો અમારો માલ બધો બગડ પડે, હા મૂકી દઈશું આવી રીતે ના પાય ને અમારથી। 71નો ભાવનો લીધો, કાલે 74નો ભાવનો અહીં ખરીદી કરી, બબે ભાવ થોડા એક ગામમાં બબે ભાવ કર્યા, કપાસ તો એક જ કોલે તે આખા ગામના કપાસ। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીના વેચાણ અને હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળી પતંગોના વેચાણ સામે વિરોધ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે।
આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ એકતાઈઝ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવાની ચાઇનીઝ દોરી કે જેના વેચાણ પર પ્રતિબંધ છે, છતાં કેટલાક લાલચુ વેપારીઓ દ્વારા થોડા વધારે રૂપિયા કમાઈ લેવાની લાલચે આવી દોરીનું છૂટથી વેચાણ કરવામાં આવે છે અને એના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. તદુપરાંત હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળી પતંગો, રાષ્ટ્રીય ચિહ્નવાળી પતંગો, મહાપુરુષોના ફોટાવાળી પતંગોનું સમય જતાં રસ્તા પર ફાટેલી અવસ્થામાં લોકોના પગ નીચે, વાહનો નીચે આવે છે, જે હિન્દુઓની ધાર્મિક લાગણી અને તમામ ભારતીયોની રાષ્ટ્રીય લાગણીને દુભાવે છે. આ બાબતે અરજ છે કે ચાઇનીઝ દોરી અને હિન્દુ દેવી દેવતા રાષ્ટ્રીય ચિહ્ન અને મહાપુરુષોના ફોટાવાળી પતંગના વેચાણ બંધ કરવા અને વેપારીઓ પર કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને આ બાબતે કડક સૂચના અપાય એવી માંગ કરવામાં આવી છે. વધુ પૈસા કમાવાની લાલચથી ચાઇનીઝ દોરીનું વિતરણ કરે છે, સાથે સાથે જે પતંગો વેચે છે જેમાં આપણા રાષ્ટ્રધ્વજના ચિહ્નો અને મહાપુરુષોના ફોટા હોય છે, પતંગ કપાવવાથી એ નીચે પડે છે અને આપણા પગમાં આવે છે અને આપણી રાષ્ટ્રનું અપમાન થાય છે. તેના રિગાર્ડિંગ અમે લોકો એક આવેદનપત્ર આપી રહ્યા છે. રાજપીપળાના નર્મદા કિનારે આવેલ રામાનંદ આશ્રમ ગુવારથી નવસારીના લંકા વિજય હનુમાન મંદિર નજીક જતા કુલ 12 જેટલા સાધુઓને તેમની મહિન્દ્રા ચીનીઓ ગાડીની આગળ ચાલતા ટેમ્પાથી બચવા જતા ડ્રાઈવરે રોંગ સાઈડ પર લેતા પૂર ઝડપે ધડાકાભેર ઝાડ સાથે ગાડી અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં ગાડીના ફૂરચા નીકળી ગયા હતા, જ્યારે પાછળથી ગાડી ખુલ્લી હોવાથી તેમાં બેસેલા 12 જેટલા સાધુઓ ફંગોળાઈ ગયા હતા, જેમાં ડ્રાઈવર અને અન્ય એક સાધુનું ઘટના સ્થળે ગંભીર ઈજાને પગલે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક સાધુને રાજપીપળા લઈ જતા રસ્તે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્યોને ગંભીર ઈજાઓ થતા નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. રાજપીપળાના નર્મદા કિનારે આવેલ રામાનંદ આશ્રમ ગુવારથી નવસારીના લંકા વિજય હનુમાન મંદિર નજીક જતા કુલ 12 જેટલા સાધુઓને તેમની મહિન્દ્રા જીનીઓ ગાડીની આગળ ચાલતા ટેમ્પામાંથી બચવા જતા ડ્રાઈવરે રોંગ સાઈડ પર લેતા પૂર ઝડપે ધડાકાભેર ઝાડ સાથે ગાડી અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીના ફૂરચા નીકળી ગયા હતા, જ્યારે પાછળથી ગાડી ખુલ્લી હોવાથી તેમાં બેસેલા 12 જેટલા સાધુઓ ફંગોળાઈ ગયા હતા, જેમાં ડ્રાઈવર અને અન્ય એક સાધુનું ઘટના સ્થળે ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક સાધુને રાજપીપળા લઈ જતા રસ્તે સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્યોને ગંભીર ઈજાઓ થતા નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. ડ્રાઈવર ને ઝોકા લગ ગયા એસા લગતા એસા લગતા આપકો એસા લગતા હૈ આપકો નહીં ડ્રાઈવર કી કોઈ ઉસમાં બહુ ધીમી ચલા રહા થા ગાડી હમ લોગ ભારત દેશ કી યાત્રા કર રહે થે તો હમકો ભી ચોટ લગી હુઈ હૈ હમારે કઈ મહાત્મા બહુ ઘાયલ હૈ ડ્રાઈવર ભી હમારા હા વો તો જો હમારે એક સાધુ કે ઉસકા મત્તા બટા હુઆ હૈ વેદાંત કી કડી જિલ્લે કે જબ સે આગે નિકલ આયે થે તો હમ સભી સાધુ હૈ હમારે સભી સંત ભગવાન અગર સુન રહે હો. મૂળ યુપી ના ખાત ચોક અયોધ્યા આશ્રમના સાધુઓ 12 જ્યોતિર્લિંગની પરિક્રમા યાત્રા કરવા નીકળ્યા હતા, જેમાંથી 8 જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ કરી 4 બાકી હોવાથી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે નિવાસ કર્યો હતો. ત્યાંથી તેઓ ગાડીના ચાલક રાકેશકુમાર હરિપ્રસાદ સોનકર, મૂળ યુપીના રહેવાસી અને હાલ નવસારી લંકા વિજય હનુમાન મંદિરની સામે રહેતા હોય ત્યાં આ સાધુઓ એમના ઘરે જતા હતા. ત્યાંથી નેત્રંગથી માંડવી નેશનલ હાઈવે પર કંબોડિયા અને ચાસવણી વચ્ચે તેઓને અકસ્માત નડ્યો હતો. મહિન્દ્રા જીનીઓ ગાડી પૂર ઝડપે ઝાડ સાથે અથડાતા ગુજરાત અકસ્માતમાં ચાલક રાકેશકુમાર સોનકર અને શીતલદાસ ઉર્ફે વેદાંતિ ગુરુજીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય કેશવદાસજી, ગુરુજી શ્રી ઈશ્વરદાસ વૈષ્ણવ અયોધ્યા, ગણેશદાસ, ગોપાલદાસ 49 વર્ષ, ધ્યાનીદાસ 50 વર્ષ, મણિધરદાસ 35 વર્ષ, વેદાંતિદાસ 46, પ્રદીપભાઈ 46, રામદાસ અને રાધિકદાસ વગેરેને નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. તેમાંથી કેશવદાસ ગુરુજી શ્રી ઈશ્વરદાસ વૈષ્ણવને રાજપીપળા રેફર કરતા રસ્તે સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ગણેશદાસ, ગોપાલદાસ, ધ્યાનીદાસ અને પ્રદીપભાઈને રાજપીપળા સિવિલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. બનાવને લઈ નેત્રંગ પોલીસે તાત્કાલિક તેના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તો અને મૃતકોને નેત્રંગ લાવવા તજવીજ કરી આગળની કામગીરી હાથ ધરી હતી. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના નરનાવી ગામેથી મળેલ અજાણ્યા પુરુષની ડીકમ્પોઝ લાશનો ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી દહેજ પોલીસ અને
भरूच एसीबी टीमें भी आरोपी ने झड़पी पड़ा था। दहेज पोलिस स्टेशन विस्तार नरणावी गामनी सीममा आवेल खेत तलावड़ी पासे खेतरमा जवाना काचा रस्ता पर तारीख 17 डिसेम्बरे एक अजाण्या पुरुष ईसमनी डीकम्पोज हालत में लाश मड़ी आवेल हती। जे बनाव संबंधे दहेज पोलिस स्टेशन में अकस्मात मौतनो गुनो नोंधायो हतो, जेनी प्राथमिक तपास दरमियान सदर अजाण्या पुरुष ईसमनो खून थयेल होवानो बहार आव्यु हतु, जेना पगले हत्यानो गुनो नोंधी तपास हाथ धरवामां आवी हती। जिला पोलिस अधीक्षक डॉक्टर लीना पाटिलनी सूचना तथा नायब पुलिस अधीक्षक सी के पटेल भरूच विभाग मार्गदर्शन हेठ एलसीबी भरूच तथा दहेज पुलिस ने अलग अलग टीमों बनावी आ बाबते मरनार अजाण्या पुरुष ईसम तथा अकामना आरोपी ने शोधी काढ़वानी तपास हाथ धरवामां आवी हती, जेमा मरण जनानी ओळख बाबते तमाम कंपनी तथा लेबर कॉलोनीओ तेमज जिलाना विस्तार में तपास करवामां आवेल अने बनाव संबंधे अलग अलग पासा उपर ऊंडाणपूर्वक तपास हाथ धरेल, जेमा गुनो करनार बे सकमंद आरोपीओनी पूछपरछ करता भारे जहमत बाद गुनानो भेद शोधी काढवामां सफलता मळी हती अने पोलीसे आ गुनामां प्रवीणभाई उर्फे लालु भीखाभाई वसावा तेमज करणभाई रमेशभाई वसावा बन्ने रहेवासी नरणावी वसावा फळियु तालुको वागरानी अटकायत करी हती। जेओनी प्राथमिक पूछताछमां नरणावी सीममां आवेल मच्छीना तळाव पासे परप्रांतीय अजाण्यो हिंदी भाषी ईसम बेसेल होय, जेने आरोपीओए मच्छी चोरवा आवेल होवानुं समझी ત્યાંથી જતા રહેવાનું કહેતા મરનાર અજાણ્યા ઈસમે આરોપીઓને મા બિન સમાણી હિન્દીમાં ગાળો આપતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મરનાર ઈસમને પાવડા કુહાડી વગેરે મારક હથિયારથી માર મારતા તેનું મરણ થયું હોવાનું જણાયું હતું। બંને આરોપીઓની અટકાયત બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। પિંકી બુટીક ડિઝાઇનિંગ પ્રોડક્ટ ઇઝ ડિઝાઇનિંગ અ રિલેશનશિપ ને સાર્થક કરતી પિંકી બુટીક, જ્યાં આપની મનપસંદ કુર્તી, કુર્તી પેન્ટ, દુપટ્ટા ગાઉન, ક્રોપ ટોપ, ચણિયા ચોડી મળશે, જ્યાં લેટેસ્ટ ફેશનનું કલેક્શન પણ મળશે। ઉપરાંત તમે જેવું ઈચ્છો એવા ડિઝાઇનર કપડાં પણ બનાવી આપવામાં આવશે। સ્પેશિયલ ઓફર 15/12/2022 થી 15/1/2022 સુધી ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ। તો ફિલ્મી કલાકારોની જેમ આપ પણ અમારી ડિઝાઇનર કપડાં પહેરી દીપી ઉઠશો, તો આજે જ મુલાકાત લો પિંકી બુટીક, શોપ નંબર 1 કુંજ રેસી પ્લાઝા ઓપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 7383984462 તથા 7863894013। ભરૂચની નવી ઓળખ સમાન વિકસતા તવરા રોડ પર શુભમ હિલ્સ, અનંત આરામ, અવિરત શાંતિનો અનુભવ એટલે શુભમ હિલ્સ। મુખ્ય ઉપયોગિતા અને સગવડતાઓ ધરાવતો સુંદર પ્રોજેક્ટ, જેમાં તમારા સપનાનો બંગલો, ફ્લેટ તથા શોપ્સ અવેલેબલ, તમામ આધુનિક સુવિધાઓ જેવી કે આકર્ષક એન્ટ્રી ગેટ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ, સિક્યુરિટી કેબિન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, આ ઉપરાંત 3 BHKના સુંદર બંગલો તથા લિફ્ટની સુવિધાવાળા ફ્લેટ્સનું આયોજન। શુભમ હિલ્સના સુંદર પ્રોજેક્ટમાં આપને મળશે વધુ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, બેંક, જિમ્નાશિયમ, પ્રોવિઝન સ્ટોર, પિઝા કોર્નર સહિત અનેક સગવડો। આજે જ મુલાકાત લો શુભમ હિલ્સ, સર્વે નંબર 297 તવરા રોડ, ભરૂચ। બુકિંગ માટે સંપર્ક 8758859374272, 7228866934। શુભમ હિલ્સ। પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડૉક્ટર વસીમરાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડૉક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ, તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉક્ટર મયંક પરીખ તેમજ ડૉક્ટર નિસર્ગ ત્રિવેદી, MS ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ, અને હા, ગાયનેક નિષ્ણાંત ડૉક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે। મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે। પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વૃંધત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે।
આપની કોઈ પણ સ્વાસ્થ્ય લક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. ઓપીડી સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97-378-55-550, 0-26-42-263-108, પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ. નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ કાર અને ઈ રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. પિંક ઈ રિક્ષાઓ એકતાનગરમાં 100 જેટલી ફરે છે, ત્યારે ગત રાત્રેના ચાર્જિંગ પોઈન્ટથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ રિક્ષાઓ બળીને ખાક થઈ ગઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલના એકતાનગરને દેશની પહેલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઈ રિક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી, જે બાદ ક્વિક અને હાઈ વોલ્ટેજ ચાર્જના ઈ સ્ટેશનો પણ ઠેર ઠેર સ્થાપિત કરી તબક્કાવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં 25-25 કરી ઈ રિક્ષાઓ પ્રવાસીઓ માટે દોડતી કરવામાં આવી હતી, જે પિંક રિક્ષા મહિલાઓ ચલાવી રહી છે. કેવડિયા ઈ સિટીમાં 100થી વધુ ઈ રિક્ષાઓ છે. બુધવારે રાત્રે SOU પરિસર બંધ થયા બાદ ચાર્જિંગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઈ રિક્ષા મૂકી હતી. ગુરુવારે મળસ્કે આશરે 3 વાગ્યાના સુમારે એકાએક રિક્ષા સળગવા લાગી હતી અને જોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રિક્ષા સળગી ઉઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તામંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મૂકેલી રિક્ષા બળીને ખાક થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ટેકનિકલ અને નિષ્ણાંતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જિંગ વોલ્ટેજના કારણે ઘટના બની તેની તપાસ કરી રહી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગફોડિયા તત્વો દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે. બીજી બાજુ આ મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર તરફથી સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી 30-35 ફૂટ દૂર પાર્કિંગમાં હતી અને પાર્કિંગમાં જ આગ લાગી હતી. ગત મોડી રાત્રે કેટો કંપનીની માલિકીની અને સંચાલિત 15 રિક્ષા પાર્કિંગમાં મૂકેલી હતી. તે દરમિયાન અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દરમિયાન સદર રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી 30-35 ફૂટ દૂર પાર્કિંગમાં રાખવામાં આવેલ હતી. તે દરમિયાન આગ લાગી હતી. સ્થળ પર જોતા પણ આ બાબતો સ્પષ્ટ થાય છે, એટલે માધ્યમોમાં જે અહેવાલો ચાલી રહ્યા છે કે ચાર્જિંગમાં રહેલી રિક્ષાઓમાં આગ લાગી હતી તે સત્ય નથી. સમગ્ર બાબતે કેટો કંપનીના પ્રતિનિધિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપેલ છે અને કેવડિયા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાલ ચાલી રહેલ છે. પોલીસ દ્વારા FSLની મદદ લઈને વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત કેટો કંપનીના તજજ્ઞો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. બાળકોના વિવિધ અભિવ્યક્તિ કૌશલ્યોને બહાર લાવવાની સાથોસાથ જીવ માત્રના અસ્તિત્વના આધાર સમા પાણી અને પાણીના વિવિધ સ્ત્રોતો, ખાસ કરીને આપણી જીવનધારા એવી નદીઓના જતન અને સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો, જેમાં જળ અને પ્રાકૃતિક સૌંદર્યનું મહત્વ સમજાવતી સ્ક્રિપ્ટ સાથે ઉપરોક્ત વિષયને અનુરૂપ વિવિધ ગીતો, સુમધુર સંગીત અને તાલબદ્ધ નૃત્ય સાથે રજૂ થયા. આ કાર્યક્રમમાં સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓની સ્વયંસેવા સાથે ધોરણ 1-9ના કુલ 462 પૈકી 455 એટલે કે લગભગ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર જાનકી મીઠાઈવાલા, શાળાના ટ્રસ્ટી નિકી મહેતા ઉપસ્થિત રહી તેઓ તથા અન્ય અતિથિઓ દ્વારા સ્કૂલની તથા વિવિધ જિલ્લા કે રાજ્ય કક્ષાએ યોજાતી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. સર્વે મહાનુભાવોનું પ્રોત્સાહન ઉપસ્થિત તેમજ તમામ વાલીગણની હાજરીએ વિદ્યાર્થીઓમાં અનેરો જોશ અને ઉત્સાહ ભર્યો હતો.
બોરસરના દેવલા ગામે દારૂના ધંધા કરતા લોકો ગામની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેવલા ગામના રહીશોએ આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્ષોથી ગામમાં દરેક જ્ઞાતિના લોકો શાંતિથી ભાઈચારાથી રહે છે અને આ ઇતિહાસ વર્ષોથી ચાલી આવ્યો છે. પરંતુ દેવલા ગામના રહીશ નામે કાંતિભાઈ સોમાભાઈ રોહિત અને તેમના ભાઈ પ્રવીણ સોમાભાઈ રોહિત કે જેઓ બંને દેવલા મુકામે રહે છે અને તેઓને પણ ગામ લોકોએ સાથ સહકાર આપેલો છે અને વર્ષોથી તેઓ પણ ગામમાં સ્વતંત્ર અને સારી રીતે રહે છે. પરંતુ તેઓનો મુખ્ય ધંધો દારૂનું વેચાણ કરવાનો છે અને 2007થી આજ દિન સુધી દારૂ અંગેના તેમના વિરુદ્ધ ઘણા કેસો થયેલા છે અને સતત દારૂનું વેચાણ કરવાથી ગામનો શાંતિભર્યા માહોલમાં બગાડ ઊભો થાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે. વર્ષોથી તેઓ સમાજમાં દૂષણ ફેલાવી રહ્યા છે તથા તેઓ ખુલ્લેઆમ ગામના રહીશોમાં અપશબ્દો બોલી ગામનું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહેલા છે અને ખોટા કેસો કરી ગામના લોકોને હું ફસાવી દઈશ તેવી જાહેરમાં ધમકીઓ આપે છે. આજથી 4 મહિના અગાઉ કાંતિભાઈ સોમાભાઈના પુત્ર પંકજભાઈ કાંતિભાઈ રોહિત તેઓએ ટંકારી બંદર ગામની મુસ્લિમ દીકરીને પતાવી ફોસલાવી લાલચ આપી ભગાવી ગયેલ છે અને ધર્માંતરણ કર્યા વગર લગ્ન કરી લીધેલ છે. આ બનાવ બાદ કાંતિભાઈ સોમાભાઈ રોહિત અને તેમના ભાઈ પ્રવીણ સોમાભાઈ રોહિત બંને ભાઈઓ અને તેમના કુટુંબીજનોને દેવલા ગામ ખાતે વાણી વર્તનમાં ઘણો ફેરફાર થયેલ છે અને ગામમાં ખુલ્લેઆમ જાહેરમાં બીભત્સ વર્તન અને વાણી ઉચ્ચાર કરવા લાગેલ છે અને જાહેરમાં ધમકીઓ આપેલ છે કે આ ગામમાં કોઈ પણ સમાજના મારું કશું બગાડી લેવાના નથી, અમે ગમે તેની ઉપર એટ્રોસિટીનો ગુનો દાખલ કરી જેલના સળિયા ગણાતા કરી દેવાની ધમકીઓ આપતા હોય છે. હવે તો અમારું રાજ છે. આ રીતનું વર્તન કરી દેવલા ગામની કોમી એકતાને ખંડિત કરવાની કોશિશ કરે છે. ભવિષ્યમાં ગામમાં શાંતિ ડહોળાય નહીં, ગામનું વાતાવરણ બગડે નહીં તેમ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આજે અમે દેવલા ગામના તમામ રહીશોએ એક નાયબ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે કે દેવલા ગામના 2 વ્યક્તિ કાંતિભાઈ સોમાભાઈ રોહિત અને પ્રવીણભાઈ સોમાભાઈ રોહિત કે જેઓ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે અને એનું દેવલામાં 3 સ્થળ પર દારૂ વેચાય છે અને એની ઉપર 2007થી આજ સુધી ઘણા કેસો થયેલા છે, પણ એના વર્તનમાં હમણાં ફેરફાર આવેલો છે કે ગામ લોકોને અવારનવાર ધમકી આપતો રહે કે ખોટા ઝઘડો કરીને એક્રોસિટી કેસો લગાવી દેશ અને 5-25 જણાને જેલ ભેગા કરી દેશ, વારંવાર જાહેરમાં આવું બોલતો રહે છે, એટલે અમે આજે સાહેબને આવેદનપત્ર આપેલું છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે છેલ્લા 4 માસથી પોક્સો એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી જલધારા ચોકડીથી વિઝાન સ્કૂલ તરફ જોવા મળે છે, જેવી બાતમીના આધારે જીઆરડીસી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઇસમમાં આવતા પોલીસે તેને અટકાવી તેની પૂછપરછ કરતા તે મૂળ મહારાષ્ટ્ર અને હાલ સારંગપુર વિસ્તારના લક્ષ્મણનગર સ્થિત મારુતિધામ 2માં રહેતો ઋતિક ઉર્ફે તાત્યા સતીશ થોરાટ સાથે તે છેલ્લા 4 માસથી પોક્સો એક્ટના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના નવીપુર ગામ સ્થિત નવીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે ઘૂંટણ સહિતના હાડકાના રોગો માટે ભરૂચના ખ્યાતનામ ઘૂંટણના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નવીપુર સહિત આજુબાજુના ગામના દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે ડોક્ટરી તપાસ કરી સાથોસાથ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક અપાઈ હતી. જો દર્દીને એક્સરે તથા સ્ક્રીનિંગની જરૂર હોય તો તે સેવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. આ કેમ્પનું આયોજન નવીપુર હોસ્પિટલ દ્વારા સુંદર રીતે કરાયું હતું. કેમ્પના સફળ આયોજન બદલ ડોક્ટર નિસર્ગ ત્રિવેદીએ હોસ્પિટલ સ્ટાફ અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર નિસર્ગ ત્રિવેદી, આજરોજ નવીપુર સાર્વજનિક હોસ્પિટલમાં વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ તરફથી એક ફ્રી ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અહીંના નબીપુર અને આજુબાજુના બધા જ ગામોના જેટલા બી હાડકા અને સાંધાને રિલેટેડ જેટલી બી તકલીફો હોય અને જેટલી બી બીમારીઓ હોય એમનું ફ્રી નિદાન, એને જેટલી લગતી દવાઓ હોય એ પણ અહીંયા કેમ્પમાં ફ્રી, તથા આપણે જે એક્સરે છે અને BMD ખાસ કરીને જે ટેસ્ટ છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે હાડકાની ઘનતા કેટલી છે, હાડકામાં કેલ્શિયમનું ધોવાણ થાય છે કે નહીં, એ ટેસ્ટ પણ આપણે અહીંયા ફ્રીમાં કરી આપીએ છીએ. એટલે આ બદલ હું અહીંયા નબીપુર સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમને આવી તક આપી અને આવતા ફ્યુચરમાં બી અમે એવી આશા રાખશું
કે નબીપુર સાર્વજનિક હોસ્પિટલથી અમને આવો સહકાર મળતો રહે કે જેથી કરીને અમે અહીંના ગામોના આજુબાજુના વિસ્તારના લોકોની મદદરૂપ થતા રહીએ. થેન્ક યુ. નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા દહેજ ખાતે વાગરા તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં વિવિધ ગામોના રમતવીરો ભાઈઓ બહેનોએ કબડ્ડી, ખોખો, વોલીબોલ, રસ્સા ખેંચ, ઘોડા ફેંક, 100 મીટર દોડ જેવી રમતોમાં પોતાનું કૌશલ્ય દાખવેલ. રોટરી ક્લબ દહેજના પ્રમુખ ડૉક્ટર સુનિલ ભટ્ટ, સરકારી કોલેજ દહેજના આચાર્ય ડૉક્ટર લીના દવેએ ઉપસ્થિત રહી વિજેતા રમતવીરોને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રથી નવાજ્યા હતા. રમતગમત વિભાગના કોચ હિતેશ પઢિયાર અને મયુરસિંહ ગોઠાનાએ રેફરીની સેવા આપેલ હતી. કાર્યક્રમનું આયોજન દિવ્યજીતસિંહ ઝાલાએ નહેરુ યુવા કેન્દ્રના ઉપનિર્દેશક સુબ્રતો ઘોષના માર્ગદર્શનમાં કર્યું હતું. દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર દ્વારા 3 દિવસના ઉદ્યોગ સાહસિકતા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભારતીય ઉદ્યમતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર દ્વારા ભરૂચ ખાતે 3 દિવસના ઉદ્યોગ સાહસિકતા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન 27/12/2022 થી 29/12/2022 સુધી કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં 46 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં દિવ્યાંગજન પોતાનો ઉદ્યોગ તેમજ ધંધો કઈ રીતે સ્થાપી શકે અને ચલાવી શકે તે વિશે બૃહદ જાણકારી વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. વધુમાં આ પ્રોગ્રામમાં ભરૂચના સમાજ સુરક્ષા અધિકારી શ્રી એવાય મંદોરી સાહેબ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓને પૂરી પાડી હતી તેમજ દિવ્યાંગોના પ્રશ્નોનું નિવારણ આપ્યું હતું. 46 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લીધો તેમજ સમાજ સુરક્ષા ખાતા દ્વારા પણ સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે સાથે આજે આપણી સાથે હાજર સમાજ સુરક્ષા અધિકારી મંડોરી સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું, જે આવીને પ્રોગ્રામની શોભા વધારી સાથે સરકારની બધી જ માહિતી લાભાર્થીઓને પૂરી પાડી છે. બદલ ખૂબ ખૂબ આભાર. દ્વારા આયોજિત આ 3 દિવસના સેમિનારમાં ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ભાઈઓને અહીંયા ઉપસ્થિત રાખીને 3 દિવસનું આજે સરસ આયોજન કર્યું અને આ સેમિનારના માધ્યમથી બની શકે કે ઘણા બધા આપણા દિવ્યાંગ ભાઈ બહેનોને રોજગારી મળે અને તેમનું પ્રોપરલી કુટુંબમાં પુનઃસ્થાપન થાય તેવી શુભેચ્છાઓ સાથે હું સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ અને સમાજ સુરક્ષા ખાતા તરફથી ભાઈ શ્રી હિમાંશુભાઈ ગુપ્તાનો તથા તેમની ટીમનો હું આભાર માનું છું. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ સેવિકા લલિતાબેન સોલંકી વય નિવૃત્ત હતા તેમનો આરોગ્ય કેન્દ્ર ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારોહમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, તબીબો, નર્સ, પટાવાળા સહિતના લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે તબીબ અધિક્ષક ડૉક્ટર સંજયકુમાર સહિત અન્ય મહિલા તબીબ પણ ઉપસ્થિત રહ્યા હતા. તબીબ અધિક્ષક ડૉક્ટર સંજયકુમારે તેમનું શાલ ઉઢાડી તેમજ શ્રીફળ આપી સન્માન કર્યું હતું. હાજર મહિલા તબીબે તેમને ભેટ આપી તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરેલી સેવાને બિરદાવી હતી. વય નિવૃત્તિ બાદ વિદાય લઈ રહેલા લલિતાબેન સોલંકીના સમાજના આગેવાનો મનહર સોલંકી, હીરાભાઈ સોલંકી, કનુભાઈ સોલંકી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વય નિવૃત્તિ પ્રસંગે લલિતાબેન સોલંકી ભાવવિભોર બન્યા હતા અને આંખમાં આંસુ છલકાઈ ગયા હતા. સ્ટાફનો, ડોક્ટર સાહેબનો, એ લોકોને ખૂબ આભાર કે જે અત્યાર સુધી લલિતાબેન સેવા બજાવીને સાથે રહીને કામ કર્યું છે, એ ખૂબ ખૂબ ધન્યવાદ છે લલિતાબેન અને સ્ટાફને પણ. બીજો સાહેબને મારી એક વિનંતી છે કાર્યકર રીતે કે એમને મળતો જે બેનિફિટ જે કંઈ લાગુ પડે તમારી રીતે થોડા મદદરૂપ થઈ છે તેમનું જીવન નિહાળે. ભરૂચના યમુના મંડળ બેઠક મંદિરે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધિવિનાયક ગણેશ મંદિર પર ભરૂચના યમુના મંડળને ભક્તિસભર પિકનિકનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લીધો હતો, જ્યાં દર્શન પૂજન સાથે જુદી જુદી રમતો રમી ભક્તિ સાથે મનોરંજનનો પણ લાભ સૌએ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મોના શાહે કર્યું હતું. ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતની અદ્યતન ઓફિસનું આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઝઘડિયા જીઆરડીસીની ડીસીએમ કંપનીના સહયોગથી અને ગ્રામ પંચાયતના ફંડમાંથી આશરે 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયત કચેરીમાં કોન્ફરન્સ રૂમ, પ્રોજેક્ટર, કોમ્પ્યુટર તથા તલાટીકમ મંત્રી અને સરપંચ માટે અલાયદી ઓફિસનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપિયા 25 લાખ જેટલા ખર્ચે બનેલ ગ્રામ પંચાયત કચેરીમાં DCM કંપની દ્વારા 15 લાખ રૂપિયાની CSR એક્ટિવિટી હેઠળ ગ્રાન્ટ ગ્રામ પંચાયત કચેરી બનાવવામાં ફાળવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.